જીવનમાં શિક્ષકની ભૂમિકા ખૂબ જ ખાસ હોય છે. તમે જીવનના કોઈપણ તબક્કે ક્યાંય પણ હો, દરેકને શિક્ષકની જરૂર છે. ભારતમાં 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે, ત્યારે કરીએ ખાસ મુલાકાત સંસ્કૃત ભાષાથી પ્રાથમિક શાળાના બાળકોને સંસ્કૃત શ્લોક શીખવતા મિહિરભાઈ પંડ્યાને. કડકડાટ સંસ્કૃત ભાષાનો પ્રયોગ કરતા બાળકો ધાનેરા શાળામાં આવેલી મિશ્ર શાળા નંબર 2ના બાળકો છે. કન્યા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મિહિરભાઈ પંડ્યા શિક્ષકોનો બહોળા સમાજમાં અલગ રીતે તરી આવે છે. આજે 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ. શાળાએ જતા બાળકો અને શિક્ષણ પ્રાપ્ત કરી ચૂકેલા તમામ આગેવાનોને આજનો દિવસ યાદ હોય છે, કારણ કે મુખ્યત્વે શિક્ષક દિવસની ઉજવણી શૈક્ષિક સ્કૂલોમાં થતી આવે છે. શિક્ષક ગુરુ અને શિક્ષણને સમર્પિત આજના દિવસ પર ગુજરાત સહિત ભારતભરમાં શિક્ષકોના સન્માન માટે આજનો દિવસ ઉજવાય છે. શિક્ષણની વ્યાખ્યા કરવી હોય તો સામાન્ય શબ્દોમાં કહી શકાય કે કોઈપણ દેશની પ્રગતિનું મૂળ શાંતિ અને સમૃદ્ધિ તરફનું પહેલું પગથિયું એટલે શિક્ષણ. શાંતિ અને વિકાસ માટે શિક્ષણ આપતા શિક્ષકોના ભૂમિકાની વાચા આપવાનો દિવસ એટલે શિક્ષક દિવસ. સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ 5 સપ્ટેમ્બર 1888માં થયો હતો. તેથી જ સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં ભારતમાં શિક્ષક દિન ઉજવવામાં આવે છે. આજના દિવસે શૈક્ષિક સ્કૂલોમાં બાળકો શિક્ષક બની શિક્ષક દિવસની ઉજવણી કરતા હોય છે. બાળકોમાં હૃદય અને આત્મામાં સંસ્કારના ગુણોનું નિર્માણ કરનાર શિક્ષક હોય છે. ધાનેરા શહેરમાં આવેલી કન્યા શાળામાં શિક્ષક તરીકે ફરજ નિભાવનાર મિહિર પંડ્યા સંસ્કૃત ભાષા થકી બાળકોને જ્ઞાન પીરસી રહ્યા છે. મિહિરભાઈ પંડ્યાનો પોશાક સૌને આકર્ષિત કરે છે, કારણ કે પહેલાંના શિક્ષકો મોટાભાગે આવા પોશાકમાં નજરે પડતા હતા અને આવા જ પોશાક સાથે મિહિરભાઈ શાળાએ આવી બાળકોને ભણાવતા હોય છે. જો કે મિહિરભાઈ પંડ્યા પોશાક વિશે શું કહે છે સાંભળો. ફરીથી હું મારા પોશાક વિશેનો પ્રશ્ન પૂછ્યો છે તો એમાં હું ગુરુકુલને યાદ કરું અને મારા ગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામીને યાદ કરું. જ્યારે અમે 6ઠા ધોરણથી લઈને શાસ્ત્રી આચાર્ય સુધી અભ્યાસ કર્યો તો એ સમયે વારે વારે અમને કહેતા કે કોઈ પણ મોટા વ્યક્તિ દક્ષિણ ભારતના હોય અને કોઈ પણ મોટા પદ ઉપર પહોંચી ગયા હોય તો એમનો પહેરવેશ નથી છોડતો. શીખ સંપ્રદાયના કોઈ પણ વ્યક્તિ ઊંચા પોસ્ટ ઉપર હોય તો એ પોતાની પાઘડીનું સન્માન કોઈ દિવસ ચૂકતા નથી અને પોતે કાયમ પહેરી રાખે છે. તો એમ આપણે બ્રાહ્મણ છીએ તો બ્રાહ્મણની સંસ્કૃતિ અપનાવવી જોઈએ. એ પહેલું તે ઇફેક્ટ પહેલું પહેરવેશ દ્વારા આપણને દર્શાવાય છે. તો તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરી શકે છે કે પોતાનો પોશાક ધોતી અને જપ્પો પહેરે અને સમાજમાં રજૂ થઈ શકે છે. તો એ પ્રેરણા મારા હૃદયમાં આવી અને એના દ્વારા હું કાયમ ધોતી અને જપ્પો પહેરીને તે બધી જગ્યાએ જઈ રહ્યો છું. કોઈ પણ જગ્યાએ હોય, કોઈ સેમિનાર હોય અથવા તો શાળા હોય અથવા તો કોઈ તાલીમ હોય, એ બધી જગ્યાએ ધોતી જપ્પાનો પહેરવેશ થાય છે. જેના કારણે સામેવાળા શિક્ષકો હોય કે સામેવાળા તાલીમાર્થીઓ હોય કે સામેવાળા તજજ્ઞ મિત્રો હોય તો એ બધા સામેથી ઉત્સાહપૂર્વક પૂછે છે કે સાહેબ તમે આ ધોતી જપ્પો પહેરો છો તો એમાંથી તમને કેવો ગર્વનો અનુભવ થાય છે. અને એની સાથે સાથે સામેવાળાને પણ પોતાની સંસ્કૃતિની અસ્મિતા વધે એવું એમને લાગે છે કે ના ભાઈ આવા કોઈક શિક્ષક છે તો મારે પણ આવું કંઈક કાર્ય કરવું જોઈએ, એવી એમને પણ પ્રેરણા પૂરી થાય છે. તો એ માટે હું મારા ગુરુ માધવપ્રિયદાસજી સ્વામી અને બાલકૃષ્ણદાસજી સ્વામીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે મને આવી સારી એવી પ્રેરણા પ્રાપ્ત કરાવી. ભારત દેશની મૂળ ભાષા સંસ્કૃત ભાષા છે, જો કે આજના આધુનિક યુગમાં સમાજ અંગ્રેજી ભાષાને વધુ મહત્વ આપે છે. પરંતુ એ ભૂલાય પણ નહીં કે હિન્દુ ધર્મમાં ધાર્મિક ઉજવણીમાં જે શ્લોક પ્રાર્થના બોલાતી હોય તે સંસ્કૃતમાં બોલવામાં આવે છે. એ જ વિખ્યાત સંસ્કૃત ભાષા વિષયમાં જ્ઞાન પ્રાપ્ત કરનાર મિહિરભાઈ પંડ્યાએ દર્શનમ સંસ્કૃત વિદ્યાલયમાંથી અભ્યાસ મેળવી ધાનેરાની મિશ્ર શાળા નંબર 2ના બાળકોને સંસ્કૃત ભાષા શીખવી રહ્યા છે અને સંસ્કૃત ભાષા બોલાવી રહ્યા છે. મિહિરભાઈનો શિક્ષક તરીકેનો પોશાક બાળકોને આદરભાવ શીખવી રહ્યો છે. નમસ્કાર, નમઃ સંસ્કૃતાય. મારું નામ પંડ્યા મિહિર ગિરીશભાઈ છે અને હું અહીં ધાનેરા મિશ્ર શાળા નંબર 2માં સંસ્કૃત ભાષાના ભાષા શિક્ષક તરીકે અભ્યાસ કરાવું છું. મારો પોતાનો અભ્યાસ દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં થયો છે. ત્યાં અમને અમારા ગુરુજી ગુરુ માધવપ્રિયદાસજી સ્વામીએ એવી આજ્ઞા કરી
કે ભારતસ્ય પ્રતિષ્ઠેદ્વે સંસ્કૃતઃ સંસ્કૃતિસ્તથા. એટલે ભારતની પ્રતિષ્ઠા સંસ્કૃત અને સંસ્કૃતિમાં રહેલી છે. તો તમે જે પણ ક્ષેત્રમાં જાઓ તો એ દરેક ક્ષેત્રમાં તમે સંસ્કૃત અને સંસ્કૃતિનું સંવર્ધન થાય, એનું પોષણ થાય એવા પ્રયત્ન કરજો. તો એ આજ્ઞા મનમાં ધારી અને અહીં વિદ્યાર્થીઓને સંસ્કૃત અને ગુજરાતી ભાષા જ્યારે અભ્યાસ કરાવી રહ્યો હોઉં ત્યારે સંસ્કૃત ભાષામાં કેવી રીતે ઉચ્ચારણ કરવું અથવા તો સંસ્કૃત ભાષાને વધારે સારી રીતે સમજવામાં કેવી રીતે પ્રયત્ન થઈ શકે છે, તો એ બધા પ્રયત્નો અહીંયા ચલાવી રહ્યો છું. અને એની સાથે સાથે જ્યારે કંઈક એવી સંસ્કૃતિની વાત હોય તો ભારતીય સંસ્કૃતિની અસ્મિતા જેમાં વધે તેવી વાતો વિદ્યાર્થી આગળ રજૂ કરું છું.